વર્ષોબાદ જૂની રાજપીપળા જનરલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલ વડિયા પોલીસ ખાતે ખસેડાઈ। अत्याधुनिक तबीबी सुविधाओं दर्दियों ने उपलब्ध करावी शकाय तेवा हेतु साथे आंतरिक व्यवस्थाना भागरूपे तात्कालिक असरथी शुरू करायेली हॉस्पिटल ने सारो प्रतिभाव पण मळी रह्यो छे। जूनी सीविल हॉस्पिटल में जग्या अने अन्य साधनों की जे अगवड़ता थती ते बेडनी अछत वर्ताई रही थी ते नवी सीविल हॉस्पिटल में दूर थई छे। हाल में जूना अने नवा बन्ने बिल्डिंग में थईने कुल 330 बेडनी सुविधा पूरी पाडवा माटे सीविल तंत्र द्वारा कामगीरी करवामां आवी रही छे। વડિયા પેલેસ ખાતે આવેલી મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલના કેમ્પસમાં હાલ શરૂ કરવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, લેબર રૂમ, ઇમરજન્સી વોર્ડ, પીડિયાટ્રિક વોર્ડ, આઈસીયુ યુનિટ, લેબોરેટરી સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। વિવિધ વોર્ડમાં દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે। સાથે ઓપરેશન થિયેટરમાં પણ સફળતાપૂર્વક સર્જરીની શરૂઆત સિવિલના તબીબો દ્વારા કરવામાં આવી રહી છે। આ નવા કેમ્પસમાં દર્દીઓના સગાને વેઇટિંગ રૂમથી લઈને કેન્ટીન સહિતની સુવિધા પણ મળી રહે તે માટેના સઘન પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ અંગે માધ્યમો સાથેના સંવાદમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો, ત્યાર પછી જનરલ હોસ્પિટલ રાજપીપળાને ભારત સરકારની સેન્ટ્રલ સ્પોન્સરશીપ અંતર્ગત મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી હતી, જેને 2 વર્ષ પૂર્ણ થતાં તેને શરૂ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેના માટે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે। રાજપીપળાની જૂની જનરલ હોસ્પિટલમાં જગ્યા ઓછી હોવાથી મેડિકલ કોલેજ માટે નિયમ પ્રમાણે જે સગવડો ઊભી કરવાની હોય તે જૂના બિલ્ડિંગમાં શક્ય ન હોવાથી તાત્કાલિક અસરથી આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસ વડિયા પેલેસ ખાતે ઓપીડીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આ હોસ્પિટલ હવેથી મેડિકલ કોલેજ GMERS સંલગ્ન માટે હોસ્પિટલ તરીકે ઓળખાશે। જૂની હોસ્પિટલમાંથી દાંતના વિભાગ સિવાયની તમામ ઓપીડી નવી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। અહીંથી ઓપીડીમાં જે કેસ નોંધાય છે તેને અહીં જ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે અને ઓપરેશન થિયેટરથી લઈને લેબર રૂમ, બાળકોના વોર્ડ, ઓર્થોપેડિક સહિત સુવિધાઓ અહીં શરૂ કરી દેવામાં આવી છે અને 108 અથવા સીધા જ આવતા ઇમરજન્સીના કેસો પણ અહીંથી જ હેન્ડલ કરવામાં આવી રહ્યા છે। દીપક જગતાપ, JDSTV, રાજપીપળા। નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લો તરીકે જાહેર કર્યા પછી જનરલ હોસ્પિટલ રાજપીપળાને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ દ્વારા મેડિકલ કોલેજની મંજૂરી મળેલ છે। એ મંજૂરી 2 વર્ષ થઈ ગયા છે। એના પછી અમારી આખી પ્રોસેસ ચાલી રહી છે ચાલુ કરવા માટેના। એક વખત ઇન્સ્પેક્શન પણ થઈ ગયેલો છે। અમારી જનરલ હોસ્પિટલ જૂની હોય, એમાં જગ્યા ઓછી પડતી હોય, જે નિયમ પ્રમાણે અમને સગવડ ઊભી કરવાની હોય એ ત્યાં પોસિબલ ના હોય, જેના લીધે અમને તાત્કાલિક અસરથી આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસ તાત્કાલિક અસરથી અત્યારે અમારે શિફ્ટ કરવાનો થયો છે। એટલે જનરલ હોસ્પિટલ રાજપીપળાના અમુક ડિપાર્ટમેન્ટ અત્યારે આયુર્વેદિક હોસ્પિટલ જે છે, જેને અમે હવે GMERS મેડિકલ કોલેજ અટેચ હોસ્પિટલ તરીકે ઓળખીશું, એ જગ્યા પર અમે શિફ્ટ કરવામાં આવેલ છે। એમાં તમામ ઓપીડી વિભાગ, ખાલી દાંતના વિભાગ સિવાયની તમામ ઓપીડી અહીંયા શિફ્ટ કરવામાં આવેલ છે। દાખલ દર્દીઓમાં પણ અમે લેબર રૂમ, ડિલિવરીની સગવડ, ઓપરેશન થિયેટરની સગવડ, નાના બચ્ચાના વોર્ડ, બાળકોના વોર્ડ, સર્જિકલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ તેમજ ENT અને ઓપ્થેલ્મેલોજીસના ડિપાર્ટમેન્ટ ઇન્ડોર પેશન્ટ માટેની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલ છે। સાથે સાથે અમુક ડિપાર્ટમેન્ટ જે ક્લિનિકલથી અલગ પડે છે, જેવી રીતે મેડિકલ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર, એ પણ શિફ્ટ કરવામાં આવેલ છે। એક NRC ડિપાર્ટમેન્ટ હોય જ્યાં નાના બાળકોને માલ ન્યુટ્રિશન હોય એ લોકોને અહીંયા દાખલ કરવામાં છે, એ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા શિફ્ટ કરી દીધું છે। હવેથી આપણે તમામ કેઝ્યુઅલ્ટી જે પેશન્ટો આવે છે અકસ્માતમાં 108 દ્વારા લેવામાં આવે છે, અથવા તો ડાયરેક્ટ પેશન્ટો જે આવે છે એક્સિડન્ટના હોય, ડિલિવરીના હોય, કોઈ હાર્ટઅટેકના પેશન્ટ હોય, તમામ પેશન્ટ અહીંયા જ દાખલ કરવામાં આવશે અને અહીંયા જ રિસીવ કરવામાં આવશે એવી સગવડ અમે ચાલુ કરી દીધી છે। તો બધાને તમામને વિનંતી છે કે હવે આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડિંગ જે GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ છે